હેલો બાળકો ધોરણ બાર સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ગુજરાતી લેસન એટ અખાનો સંસાર ત્યાગ એક નાટિકા છે અખાનો સંસાર ત્યાગ ટેક્સ બુક પેજ થર્ટી ટુ લેખક છે ચંદ્રવદન મહેતા અને અહીંયા અખા એ આપણા કવિ છે સુપ્રસિદ્ધ મધ્યકાલીન જ્ઞાની કવિ અખા આપણે એમના વિશે ભણી ચૂક્યા છીએ તો આ એમણે સંસારનો ત્યાગ શા માટે કર્યો કવિ અખાએ એના માટે ચંદ્રવદન મહેતા એમણે થોડું આપણને ઇન્ફોર્મેશન આપી છે જોઈએ પહેલાં તો ચંદ્રવદન મહેતા એમનો પરિચય જોઈએ પેજ થર્ટી ટુ ઇન્ટ્રોડક્શન કે ચંદ્રવદન ચીમનલાલ મહેતા તમારા ટેક્સ્ટબુકના કવર પેજ પર આપેલું છે ફ્રન્ટ પેજ પર સમટાઇમ્સ ચિલ્ડ્રન એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે તમારા ટેક્સ્ટબુકના મુખ્ય પૃષ્ઠ પર એટલે કે પહેલા ભાગ પર ફ્રન્ટ પેજ પર કોના ફોટો આપ્યો છે કયા કવિ છે કયા લેખક છે એટલે આપણે બુકના અંદરનું વાંચીએ છીએ પણ બુકના આજુબાજુ આગળ પાછળ શું લખ્યું છે એ ધ્યાન આપણે આપતા નથી તો તમારા બુકના ઉપર ગાંધીજી કવિ દુલ્લા કાગ ચંદ્રવદન મહેતા કવિ ઉષ્ણસ જોસેફ મેકવાન એમના ફોટા આપ્યા છે અને પાછળ રાષ્ટ્રની જય ચેતનાનું જ્ઞાન ગાન એવું એક ગીત આપ્યું છે જોઈએ ચંદ્રવદન મહેતા એમનો પરિચય જન્મ નાઇન્ટીન ઝીરો વન સુરતના વતની છે મુંબઈમાં તેઓ અભ્યાસકાળથી જ સારા અભિનેતા તરીકેની ખ્યાતિ પામેલા આકાશવાણીના વિવિધ કેન્દ્ર પર સેવાઓ આપેલી વડોદરામાં રહેતા હતા અનેક નાટકો લખ્યા એમણે તેમણે ઉચ્ચ કોટીના નટ્યવિદ હતા તેઓ આગ ગાડી ધરા ગુર્જરી જેવા સામાજિક અને ઐતિહાસિક લાંબા નાટકો પણ લખ્યા અખો નર્મદ જેવા ચરિત્રાત્મક અને દેડકાની શેરી જેવા પ્રહસનો પણ એમણે લખ્યા હતા એમના નાટકોમાં વાતચીતના અનેક લહેકા સ્વાભાવિક રીતે ઉતરી આવતા હતા અભિનય ક્ષમતા પણ એમાં ઘણી હતી નાટ એટલે એક્ટિંગની કેપેસિટી પણ એમનામાં ઘણી હતી નાટ્યકાર ઉપરાંત ના કવિ તરીકે પણ બાંધ ગઠરિયા વગેરે આત્મકથાત્મક અને સફર ગઠરિયા વગેરે પ્રદેશ વિદેશ પ્રવાસના સંસ્મરણાત્મક પુસ્તકોના લેખક તરીકે તેઓ સુખ્યાત છે આપણા પ્રસિદ્ધ મધ્યકાલીન જ્ઞાની કવિ અખાના જીવન વિશે જન સમાજમાં પ્રચલિત દંત દંતકથાઓને વિષય બનાવીને લેખકે અહીંયા અખાનું ચરિત્ર અખાનું કેરેક્ટર સ્પષ્ટ કર્યું છે એમાંથી અખાના જીવનના વણાંકરૂપ સંસાર ત્યાગના પ્રસંગને કે આખો ક્યારે સંસારનો ત્યાગ કરે છે શા માટે કેવી રીતે વાય એ અહીંયા આ લખ્યું છે નાટ્યાંશમાં લેખકે અખાનું ઉદ્ધાત વ્યક્તિત્વ ઉપસાવેલું છે અખાના ઉદ્ગારોમાં એના જાણીતા છપ્પા ધ્વનિને ગૂંથીને લેવામાં આવ્યા છે અખાના છપ્પા આપણે ભણ્યા હતા આગળ તો અહીં ચંદ્રવોદન મહેતા એમણે જે આપણને સમજાવ્યું છે એ આપણે સમજીએ ગો ટુ ધ લેસન પેજ કે અખા સોનીનું ઘર દેસાઈની પોળ અમદાવાદ અખો એક ધ્યાનથી એરણ પર કંઠી ઘડી રહ્યો છે અખો એકલો ગણગણે છે ક્યાં માંગું મેં ક્યાં માંગુ એસી ટૂંકી સી જિંદગી મેં ક્યાં માંગું મીન એક ગ્રાહક આવે છે આપણે ક્લાસમાં હોત તેને ચિલ્ડ્રન તો સરસ નાટક આપણે કરાવતે તમારી પાસે સી ક્યારે મળીએ આપણે ગ્રાહક એટલે ગ્રાહક આ આટલા બધા ધ્યાનથી કોને કંઠી ઘડી રહ્યા છે એટલે અખો સોનીનો વ્યવસાય કરે છે ગોલ્ડના ઓર્નામેન્ટ્સ બનાવવાનું કામ કરે છે અખા અને એ જે જ્યારે આ કામ કરી રહ્યા છે ત્યારે કોઈ એક ગ્રાહક આવે છે એમનું નામ છે લાલદાસ અખો કહે છે અહો આવો આવો લાલદાસ શેઠ તમે ક્યારે આવ્યા લાલદાસ કહે છે ધ્યાન ક્યાં છે તમારું કાંઈ ખૂબ કાળજીથી કંઠી ગળી રહ્યા છો કંઠી એટલે ચિલ્ડ્રન ચેઇન જે ગળામાં પહેરવાની ચેઇન હોય છે ને એ કોની છે અખો ગ્રાહક અખો કહે છે ગ્રાહકની નથી શેઠ કે આ કોઈ ગ્રાહકની નથી લાલ દાસ કહે છે એ તો હોય જ ને નહીં તો આટલા ધ્યાનથી ઘડો છો કટાક્ષમાં કહે છે કે આટલા ધ્યાનથી પોતાની હશે એટલા માટે જ બનાવો છો ગ્રાહકની નથી તમારા માટે બનાવો છો એમ ટંકશાળમાં કંઈ હાથ પડ્યો લાગે છે એટલે કે તમારી પાસે પૈસા બધા વધારે આવી ગયા છે જ્યાં પૈસા છપાય છે એ જગ્યા એને ટંકશાળ કહેવામાં આવે છે ચિલ્ડ્રન કરન્સી બનાવવાનું કારખાનું તમને પાસે વધારે પૈસા આવી ગયા લાગે છે લાલદાસ કે ના રે હું તો મશ્કરી કરું છું અખો કહે અરે શેઠ તમારા પેટમાં તો પાપ નથી પણ આપણા લોક અદેખાઈમાં પૂરા છે બાદશાહની ટંશાળ એટલે પ્રમાણિકપણોને ચોકસાઈ ન હોય તો માર્યા જઈએ અરે હું ક્યાં જાણતો નથી ને તમને ન ઓળખું નહીં તો તમારે બારને આવું ખરો એ ખરું પણ શેઠ આજે તો જ્યાં જુઓ ત્યાં ચાળી ચુગલી નિંદા પ્રપંચ ખબર છે ચિલ્ડ્રન આપણને પણ કે લોકોને પંચાયત બહુ છે એકબીજાની શું કરો છો ક્યાંથી આવ્યા શું લાવ્યા કેમ લાવ્યા શા માટે લાવ્યા લાલદાસ કહે છે ખરું ભાઈ ખરું અને કોઈની ચાડી કે કોઈની અદેખી કોઈથી ખ કોઈની દેખી ખમાતી નથી લોકોનું શું પણ કહો તો ખરા તમે કોની જ્યાં એને જાણવું છે લાલદાસને કે આ સોનાની ચેઇન તમે કોના માટે બનાવી રહ્યા છો આખો કહે છે આ તો મારા પડોશમાં જમનાબેન છે ને એની કંઠી છે આ લ્યો તમારાથી કંઈ છાનું છે મૂળ વાત એમ છે એના ત્રણસો રૂપિયા મને સોંપ્યા હતા તો એ બાઈ માણસ એટલે કેવી રીતે સાચવે એટલે મને આપ્યા હતા ને બે ત્રણ વર્ષથી મારા ત્યાં જ પડ્યા હતા હવે એમને કંઠી પહેરવાનો વિચાર થયો તો હું એને બનાવી આપું છું આજનો એમનો વાયદો હતો અને વાયદા પ્રમાણે હું આજે એમને કંઠી બનાવી આપીશ નહીં તો એ આવશે અને મારી પાસે કંઠી માગશે લાલદાસ કંઠી જોતા હતા આખા ભાઈ ઘણી સુંદર છે કી ઘણી બનાવેલી એટલે પછી પૂછવું જ શું આશરે કેટલા તોલાની હશે બધું જાણવું છે લાલદાસને અખો આખો કહે છે એ તો હવે તમે જ કહો ને તમને પણ ખબર હશે ખબર તો પડી જાય ને તમને લાલદાસ કહે છે અરે એ કાંઈ અમારા કામ છે ત્રણસો રૂપિયા કયા એટલે પૂછ્યું આખા હસતા હસતા બોલે કેમ વધારે લાગે છે એટલે પૂછ્યું આમ કોઈની વસ્તુ જોઈએ ને તો કોઈ કહે છે કે આટલાની છે તો આપણે કહે છે ના ના બહુ મોંઘી લાગી મને તો વોટ પડે છે તમારું આપણે ઉપરથી એવું કહીએ કાંઈ પણ એ ઓર્નામેન્ટ હોય કપડાં હોય બધું જ ખાવાનું હોય બધામાં જ લોકોને પૂછવાનું તો હોય એમ લાલદાસ પૂછે છે અખો કહે છે તમારું ધારવું બરાબર છે કે ત્રણસો ને મારી પાસે એમના જમા હતા ને સો ઉપરથી મેં નાખ્યા છે એવું કહે છે હજી હું મજૂરી નથી ગણ્યો હજુ ચારસો ચાર સાડા ચારસો ની હશે એ મીનવાઈલ બેન આવે છે જમના આવે છે જેની કંઠી અખા બનાવી રહ્યા હતા એ જમના બહેન આવે છે બેન કહે અખા ભાઈ કંઠી તૈયાર થઈ કે આજે તો મારે પહેરવી છે અખો કહે આ હમણાં જ તમને સાંભળ્યા લો આઈ જસ્ટ રિમેમ્બર યુ કે છે આ રહી છે તો તૈયાર પણ જરા સાફ કરી આપું એટલી વાર એટલે જરા એને પોલિશ કરી આપું એમ ગોલ્ડને સાફ કરું મીન્સ પોલિશ કરી જમણા કહે કેટલી વાર લાગશે હજી અખો કહે અરે વારસાની ના ના પછી સાફ કરજો જમનાબેન કે હમણાં તો હું પહેરીને જ જાઉં છું મારે હમણાં બહાર જવું છે બેન લાલદાસે કીધું બેન તમે નસીબદાર છો હો જમના બેન કહે કે કાંઈ નહીં એ તો શેટની કંઠી શેટને કંઠી ઘણી ગમી ગઈ એટલે કહે છે તમને કેવી લાગી કહો તમે જમના કહે અરે કંઠી તો સરસ છે બહુ સરસ બનાવી છે તમે વાહ પહેરી જ જાઓને આજે તો પછી સાફ કરી આપજો ને આખો કહે છે પણ મેં ના મેં ક્યારે નાખી કીધી છે લાવજો ને ગમે એટલે બસ તમને ત્રણ દિવસથી મેં બીજું કશું હાથ પર નથી લીધું બસ તમારી કંઠી જ ઘડી છે ચાલો જાઉં છું પછી આવીશ જરા ઉતાવળે જવું છે જમનાબેન કે હું જાઉં છું અખા ભાઈ અખો કહે છે ઓકે ફાઇન જમનાબેન જાય છે લાલદાસ કહે ચાલો હવે મારા કડા લો કડા હાથમાં પહેરવાની જાડા પાટલા બંગડી શેઠ મારે આ સગીબેન કરતાં પણ વધારે છે આખો એક્સપ્લેનેશન આપે છે લાલદાસને કે જમનાબેન મારા સગીબહેન કરતાં પણ વધારે છે યાદ રાખજો હા ચિલ્ડ્રન અખા અખાનો બેન સાથે રિલેશન છે જમના સાથે કે સગીબેન કરતાં પણ સારું રિલેશન છે એટલે એની આ કંઠી વધારે સારી રીતે બનાવી આપી છે પ્લીઝ રિમેમ્બર ધીસ અને એનો પણ મારા પર બહુ ભાવ હો લાલદાસભાઈ લેણી દેણીની વાત છે હવે અમારા કડા ક્યારે આપશો અરે આ જુઓ નહીં વાર આજે મંગળવાર બસ તો પછી લેતા જ જો એમ એને કહી દે છે અવાજ આવે છે મીનવાઈલ વાત કરે છે લાલદાસ અને અખાની વાતો ચાલે છે મીનવાયલ એક અવાજ આવે છે એ અખેદાસ સોનિકા ઘર કિધર હૈ અખો કહે એ ઈધર ભાઈ ઈધર આવો કઈ બાદશાહી ફરમાન લાગે છે બાદશાહના બે સિપાહીઓ દાખલ થાય છે એક સિપાહી બોલે છે એક સિપાહી બોલે છે ટંકશાળ કે અમલદાર રહૈયા સોની કુટુંબ કા અખેદાસ કો બાદશાહ સલામત કા ફરમાન હૈ અખો કહે છે પણ શું છે એટલે સિપાહી આવે છે અને બોલાવે છે એને કે તમને બોલાવ્યા છે સિપાહી એ ખરીદતા હૈ પડો એટલે આ એક કાગળ છે એ તમે વાંચો તમને આપ્યો છે અને અમને તમારી પાસે મોકલ્યો છે અખો એક કાગળ લે છે પણ ખાન સાહેબ કારણ કહી કે સિપાહી કહે છે વો સબ ઈસમય લિખા હૈ આખો કહે છે સેટ વાંચો ને તમે હોશિયાર છો અખો એક આગળ લાલદાસને વાંચવા આપે છે મહા મહેનતે વાંચે છે એમાં લખ્યું છે દેસાઈ કી ખીડકી મેં રહેવાલે સોની અક્ષયદાસ ने डाल में सोना चांदी के सिक्के में दूसरी गलत धातु मिलाया है वैसा उसके ऊपर आरोप है इसलिए बादशाह सलामत की सुबेदारी कचेरी में अभी हाजिर होने का फरमान है आटलू लख्य अखा नु नाम शू अय दास सोनी अक्षयदास आखो कहे मारा पर आरोप खान साहब कहीं बोल लगे चे? ઓ સબ કચેરી મેં કહેના ચલો અબ દેરી મત કરો લાલદાસ ખાં સાહેબને લખેદાસ કંઈ એવું નહીં કરે સિપાહી કે હોમ ના જાણે એ ફરમાન બરાબર મને અભી આના હિ પડેગા લાલભાઈને કહા ભાઈ કંઈ બાદશાહના ફરમાનને ના પાડવાની હતી જઈ આવો ને એટલે ખબર પડશે આખો કહે છે હાસ તો યસ કાંઈ છૂટકો જ નથી જવું જ પડશે પણ આપણે શી ચિંતા જેના દિલમાં મેલ અને ડંખ ચાલો ખાં સાહેબ જરી અંગરખો પાઘડી પહેરી લો એટલે જરા કપડાં પહેરી લો અને આવો છે અખો અંદર જાય છે ખા સાહેબ આ આ શીભાનગઢ છે દાસ આવું કોઈ દિવસ નહીં કરે સોના ચાંદીની બનાવટમાં મિલાવટ ના કરે બિચારો ભગવાનનો માણસ છે નેક માણસ છે અખા ઉપર શંકા વ્યક્ત થાય છે કે અખાએ સોના ચાંદીની અંદર કાંઈક મિલાવટ કરી છે એક સિપાહી બોલે છે ક્યાં માલુમ કચેરીમાં કુછ ખટપટ ચલતી હૈ કિસેને કુજ ધોખા દે દા હોગા લાલદાસ કહે છે એમ જ હશે આ તો એનો કોઈ દિવસ ખરાબ છે લાગે એટલે આવું એક સિપાહી બોલે છે ટંકશાલ કે અમલદાર પર સબકી નજર રહેતી હૈ આખો અંદરથી બહાર આવે છે ચલો ખાં સાહેબ ભાઈ તમે બેસજો લાલદાસને એ પોતાની અહીંયા બેસાડી જાય છે અને પોતે સિપાહી સાથે જાય છે સિપાહીને સાથે જાય છે લાલદાસ સો કળજગ આવ્યો છે એટલે કે કડજ સો કડજગ કડજગ મીન્સ શું કળિયુગ આવ્યો છે અખા જેવા ભલા માણસને લઈ જાય છે ચિલ્ડ્રન વી વિલ ગો ટુ ધ પેજ થર્ટી ટુ બિફોર દેટ જોઈ લો તમે અખ છે આ આપણા કવિ અખા અને અખાનો સંસાર ત્યાગ એ આપણો પાઠ છે અને જુઓ ગોલ્ડના દાગીના બનાવે છે એવું એમનો વ્યવસાય છે અને એવું જ ચિત્ર અહીં રજૂ થયું છે આ છે અખા સોની અક્ષયદાસ અક્ષય દાસ જોયું એ પણ આપણું થઈ ગયું અખો કચેરીમાં જાય છે સિપાઈ જોડે લાલદાસને એને ત્યાં બેસાડી જાય છે અને લાલદાસ કહે છે શું કડગિયું આવ્યો છે માયાવી બંધનમાં જગત ઘેરાજુ જાય છે એ જ એ તો જે થાય તે જોયા કરવાનું પણ અખાભાઈ ને કંઈ આંચ નહીં આવે અખો એ નિખાલસ માણસ છે પ્રામાણિક માણસ છે કોઈની સાથે ખટપટ નહીં કરે વાત નહીં કરે ખરેખર એમની સાથે એવું કેમ થાય છે અને અખો જાય છે એમ વી આર ઓન પેજ થર્ટી ફાઈવ મીનવાઇલ જમના આવે છે કેમ અખે ભાઈ નથી ના કચેરીમાં ગયા છે જમના કહે કચેરીમાં ત્યાં કેમ ગયા લાલદાસ કહે એમના પર સોના ચાંદીમાં હલકા ધાતુ ભેળવવાનો આરોપ મૂકાયો છે એટલે અખા ઉપર સોના ચાંદીમાં કોઈ હલકી ધાતુ મિક્સ કરવાનો આરોપ મૂકાયો છે તે બાદશાહના સિપાહી એને લઈ ગયા છે જમના કહે છે હાય હાય અખીભાઈ પર એવો આરોપ શું કહું છો લાલદાસ કહે ખરું કહું છું કોઈ અદેખાનું કારસ્તાન છે જે જેલસી કરતા હશે અખાભાઈ પર એણે આવું કર્યું હશે લાલદાસ કહે છે જમના કહે છે ઓ પ્રભુ શું થશે હવે લાલદાસ કહે સિપાહીઓ કહેતા હતા કે કોઈની કાન બંભેરણી છે એટલે છૂટીને જ આવશે હવે તમે અહીં બેસો તો હું દરબારમાં જતો આવું મને ચિંતા થાય છે એટલે લાલદાસ દરબારમાં જાય છે બેનને ત્યાં બેસાડે છે અખાને ત્યાં બેનને બેસાડી જાય છે બેન કે હા હા હું અહીં બેઠી છું તમે જલ્દી જાઓ ને કંઈ ખબર પડે તો મને તરત કહેજો અખે ભાઈને કંઈ થાય નહીં ને એ જોજો હા એવું કહે છે એટલે અખાના ઉપર સોના ચાંદીમાં કાંઈક ભેળવવાનો આરોપ મુકાય છે એટલા માટે અખાને સિપાહી લઈ જાય છે સિપાહી કહે છે કોઈએ આમાં કંઈક રોંગ કર્યું છે એટલે એમને લઈ ગયા છે પણ એ જલ્દી છૂટી જશે આવું અખો કરે નહીં કોઈ દિવસ સોના ચાંદીના અંદર કાંઈ ભેળસેળ કરે નહીં આખા એક નિખાલસ અને પ્રામાણિક માણસ છે એમની કોઈની સાથે કોઈ ખટપટ નથી તો આઈ હોપ ચિલ્ડ્રન અહીંયા સુધી તમને સમજાયું એન આના પછીનું લેસન આપણે બીજા વિડીયોમાં જોઈશું થેન્ક યુ